સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોના પગાર ન થવાના મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. શિક્ષકો માધ્યમિક શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરીને થાક્યા અને હવે શિક્ષકો કલેક્ટરના શરણે ગયા છે. બનાસકાંઠાની માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર ન થવાના મામલે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા 3 માસથી આ શિક્ષકોનું પગાર થયો નથી. આ શિક્ષકોનો પગાર ન થતા પરિવારનું જીવન નિર્વાહ ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે. વારંવાર આ ફિક્સ પગારની શિક્ષકોએ શિક્ષણ તંત્ર સમક્ષ રજૂઆત કરી, પરંતુ શિક્ષણ વિભાગ પણ શિક્ષકોની વાત કાને સાંભળતું નથી. આખરે શિક્ષકો પોતાના પરિવારની ચિંતાને લઈને જિલ્લા કલેક્ટરના શરણે ગયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને પોતાનો પગાર, પોતાનો હક મળે તે માટે રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ ઘટક સંઘ બનાસકાંઠા વતી અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ કલેક્ટર શ્રી બનાસકાંઠાને. છેલ્લા એપ્રિલ, મે અને ચાલુ મહિનો એટલે જૂન એમ 3-1 મહિનાથી બનાસકાંઠાની અંદર શિક્ષણ કાર્ય કરતા સંપૂર્ણ ગવર્મેન્ટ ભરતીથી ભરતી પામેલા એવા શિક્ષણ સહાયક સ્ત્રીઓનો પાછલા 2 મહિનાનો અને ચાલુ મહિનો એટલે 3 મહિનાથી એ લોકો પગારથી વંચિત છે. આજના આ કપરા સમયગાળામાં હમણાં જ વેકેશન પૂર્ણ થયું છે. વેકેશન પણ કોઈ પણ પગાર વગર એ લોકો પૂર્ણ કરી અને નવેસરથી, નવા સત્રથી પોતાની શાળાએ પહોંચી ગયેલા છે, પરંતુ હજી સુધી પગારના કોઈ આસાર દેખાતા નથી. પગાર અંગે અમે લગભગ છેલ્લા 2-1 માસથી સતત અમારી શિક્ષણ કચેરી સાથે સાથે ઉચ્ચ લેવલે જે પગાર કરતી કચેરીઓ છે એમ SSA વગેરે જગ્યાએ વારંવાર અમારા રાજ્ય પ્રતિનિધિઓ દ્વારા પણ જાણ કરવામાં આવી હોવા છતાં પણ હજી સુધી આ પગારનો કોઈ ઉકેલ આવેલો નથી. પગાર એ અમારો હક છે અને પગાર ન થવાના કારણે બનાસકાંઠાના શેવાડાના ગામડાઓમાં કાર્ય કરતો જે અમારો શિક્ષક વર્ગ છે એ ખૂબ જ કપરી પરિસ્થિતિમાં અને મૂંઝવણભરી પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યો છે. તો આપના દ્વારા અમારી નમ્ર વિનંતી છે કે ઝડપથી અને એમાં ખાસ કરીને શિક્ષણ સહાયક જે ફિક્સ પગારી જે શિક્ષકો છે એમનો પગાર 2 માસથી થયેલો નથી, તો એમનો ઝડપથી પગાર થાય એવી આપના દ્વારા અમારી જે તે ટેબલને નમ્ર વિનંતી. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.